નમસ્કાર વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝમાં હું પ્રાપ્તિ આપનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ આજના સમાચારની ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓડિશામાં આવેલા બાલસોરમાં સવારે દસ વાગીને પંચાવન મિનિટે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપમાં અગ્નિ પ્રાઇમનું સમગ્ર લોન્ચ પ્લાનિંગ અનુસાર થયું તેમજ ટેલિમેટ્રી અને રડાર સ્ટેશન દ્વારા મિશન પર નજર રાખીને તેનું મોનિટરિંગ થયું ત્યારબાદ ન્યુક્લિયર કેપેબલ બેલેસ્ટિક અગ્નિપ્રાઇમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું વધુ જાણકારી માટે આપણી સાથે જોડાયા છે સંવાદ હતા જિગ્નેશ જી જિગ્નેશ શું તે સમગ્ર માહિતી જણાવો જી પૃથ્વી વધુમાં જણાવીશ કે અગ્નિપ્રાઇમની જો ટેકનોલોજી વિશે વાત કરું તો આજે સવારે દસ વાગીને પંચાવન મિનિટે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ અગ્નિપ્રાઇમનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે તેમજ અગ્નિપ્રાઇમ મિસાઇલમાં એક હજાર કિલોમીટરથી લઈને બે હજાર કિલોમીટર સુધીની તેમાં લગભગ પે લોડ અને પરમાણુ શસ્ત્ર લઈ જવાની કાર્યક્ષમતા તેમજ તે આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે તેમજ વધુ માહિતી જણાવું તો આ મિસાઇલ જીપીએસ નેવિગેશન સિસ્ટમથી ડાયરેક્ટ ઓપરેટ કરવામાં આવશે જે એડવાન્સ રિંગ લેઝર ગાયરોસ્કોપ પર આધારિત છે અને આ પ્રાઇમ મિસાઇલ તે બે સ્ટેજ અને સોલિડ ફ્યુઅલ પર આધારિત છે વધુમાં જણાવીશ કે આ મિસાઇલ રોડ પર અને મોબાઈલ લોન્ચર બંનેથી ઓપરેટ કરી શકાય છે તેમજ મોબાઈલ લોન્ચરથી પણ ફાયર કરી શકાય છે વર્ષ ઓગણીસો નેવ્યાસીમાં પ્રથમવાર સફળ પરીક્ષણ કર્યા બાદ ત્યારથી લઈ અત્યાર સુધીમાં ભારતે અગ્નિ સિરીઝની પાંચ મિસાઇલોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ધન્યવાદ શ્રી જીગ્નેશ વધુ જાણકારી બદલ આભાર ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓડિશામાં આવેલા બાલસોરમાં સવારે મિનિટે ન્યુક્લિયર કેપેબલ અગ્નિ પ્રાઇમ નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું સમાચારમાં બસ અત્યારે આટલું જ વધુ જાણકારી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ નિર્ભય સત્ય જનતાનો